FM 95 રેડિયો 1 ટ્યુન ઇન કર્યું છે તમે. તમારી સાથે હું છું પૂજા, અને વાચિકમમાં આજથી શરૂ કરી અને આ આખું અઠવાડિયું આપના માટે વાંચી રહી છું ઉમાશંકર જોશીની શ્રેષ્ઠ વાર્તાઓમાંની એક, મારી ચંપાનો વર. આ વાર્તાને વિશ્વકક્ષાની ગુજરાતી વાર્તાઓની સમકક્ષ સ્થાન આપી શકાય એટલી સુંદર વાર્તા કંઈક આ પ્રમાણે છે. લક્ષ્મી હજી તો કોડભરી જિંદગીને ઉંમરે પગ માંડતી હતી, ત્યાં જ એનું ભાગ્ય નંદવાઈ ગયું. અચાનક જ એનો પતિ તાવથી પટકાઈ પડ્યો અને પૂરા 2 વર્ષ પણ નહીં માણેલું એનું લગ્ન જીવન સંકેલીને ચાલતો થયો. લક્ષ્મીને માટે આખી દુનિયા હતી ન હતી થઈ ગઈ, માત્ર પોતાના હવે નિરર્થક થઈ પડેલા પ્રફુલ્લ સૌંદર્યની કૂંપળ જેવી 4 મહિનાની ચંપા એને મૃત્યુને તેડતા રોકતી હતી. સૌ કોઈએ કહ્યું કે લક્ષ્મીનો વર સાવ ઊંધા કપાળનો, એના નસીબમાં લક્ષ્મીનું રૂપ માયું નહીં. આમ મુએલાને નિંદી ને જીવતીને ઘણી વાર લોકો પ્રશંસા આપતા. કોઈ વહેમ્યું મળી આવીને કાનમાં કહી જતું, કોઈ દુશ્મને જ મૂઠ મરાવેલી, નહીં તો તારા વરને ક્યાંય નખમાં એ રોગ નહોતો, એના સુખની કેટલાકને અદેખાઈ હતી તે. એ ગમે તેમ હોય, પણ એટલી વાત તો સાચી જ હતી કે લક્ષ્મી વરવાળી થઈ તે પહેલાં ગામનું સૌ કોઈ નાનું મોટું પોતાની યોગ્યતા અયોગ્યતાનો વિચાર પણ કરવા રોકાયા વિના જાણે લક્ષ્મીનો વર થવા માટે તૈયાર હોય એવું વાતાવરણ હતું. એમાં વાંક કોઈનો નહોતો, વાંક હોય તો એ હતો લક્ષ્મીના સોનેરી ઝાંયવાળા ભરપૂર વાળનો, આંખના શાંત તોફાનનો, અને જવલ્લે જ ફરકતા પણ તેથી તો દુર્દમ્ય ઉત્પાત મચાવતા સ્મિતનો. અને એમ છતાં એનો કમનસીબ પતિ કટાણે ખસી ચૂક્યો. પેલા ભરચક લહેરિયાળા વાળ એને મળ્યા હતા તે જ દિવસે એ જ વાળની એક એક લટે અનેક નિરાશ હૃદયો ફાંસીની યાતના પામીને ખલાસ થઈ ગયા હતા. પણ ભૂંડાથી પણ પોતાથી એ જીરવાયું નહીં, અને આજે એ જ વાળ ફળાવ ઝાડ ઉપરથી નમૂળીની વેલઝૂલને પીંખીને ફેંકી દે એમ લક્ષ્મીના માથા ઉપરથી ઉતારીને ફગાવી દેવામાં આવ્યા. એના હાથ પરથી કંકણ દૂર થયા. પહેલા એ જ હાથ ઉપર એ જ કંકણ જરીક જ રણકી જતા ને તો મોટા 2 આકાશી ગોળા જાણે ના થડાયા હોય એવો માણસોના હૃદયમાં બુંબારફ થતો. આ વાર્તાનો શીર્ષક છે મારી ચંપાનો વર. આ ચંપા એ લક્ષ્મી જે આ વાર્તાનું મુખ્ય કેન્દ્ર પાત્ર છે એની નાનકડી દીકરી છે. સમગ્ર વાર્તા લક્ષ્મીની આસપાસ ફરે છે, અને માનવ સ્વભાવના કેટલા અલગ અલગ પાસા હોઈ શકે એનું બહુ સુંદર રીતે આ વાર્તામાં નિરૂપણ થયું છે. વાતમાં આગળ શું થાય છે એ જાણવા માટે સાંભળતા રહો વાચિકમ, મારી એટલે કે પૂજાની સાથે, ઓનલી ઓન FM 95 રેડિયો 100% રેટ્રો. FM 95 રેડિયો 1 ટ્યુન ઇન કર્યું છે તમે. તમારી સાથે હું છું પૂજા, અને વાચિકમમાં આપના માટે આજથી શરૂ કરીને આ આખું અઠવાડિયું વાંચી રહી છું શ્રી ઉમાશંકર જોશીની ખૂબ જાણીતી ટૂંકી વાર્તા મારી ચંપાનો વર, જ્યાં અત્યાર સુધી આપણે જોયું કે લક્ષ્મી નામની બાઈ કે જે આ વાર્તાનું મૂળ કેન્દ્ર છે એનો પતિ એમના 2 વર્ષના ટૂંકા દાંપત્ય જીવનને અંતે મૃત્યુ પામ્યો છે. લક્ષ્મી વિધવા બની છે. હવે આગળ, આજે લક્ષ્મીના વાળ ફળાવ ઝાડ ઉપરથી નમૂળી વેળઝૂલને પીંખીને ફેંકી દે એમ એના માથા પરથી ઉતારીને ફગાવી દેવામાં આવ્યા. એના હાથ પરથી કંકણ દૂર થયા, અને પહેલા એ જ હાથ પર એ જ કંકણ જરીક જ રણકી જતા ને તો મોટા 2 આકાશી ગોળા જાણે ન થડાયા હોય એવો માણસોના હૃદયોમાં બુંબારફ થતો. પણ એ બધું જ સમેટાઈ ગયું. કોઈને કુતૂહલ પણ થતું કે આવી લક્ષ્મીથી વૈધવ્ય શે જીરવાશે, તો વળી નારી જગતનું કોઈ પીછાનદાર પ્રાણી વૈધવ્યને સહ્ય કરવાના ઇલાજો પણ લક્ષ્મીને પઢાવી દેવા તલપાપડ થઈ જતું. કોઈ સમદર્દી વિધવાથી લક્ષ્મીનો શોક સહ્યો ન જતો. તે આમ ઘેંસછાશ કરીશ તો તું તો ભલે મરે, પણ સાથે આ છોડીએ શું પાપ કર્યા છે તે? તું જ કઈ નવાઈની થોડી રાંડી છે, બાઈ માણસ છીએ તો નસીબે રાંડપણ પણ આવે. સાચવી લેતા આવડવું જોઈએ બા. પેલી ચતુર 13 વર્ષની રાંડેલી તે જુઓ છો ને, આપણી આંખો તળીએ 30 વર્ષની થઈ. કેમ ગંગાબેન, બોલતા નથી
તમારી બહેનની છોડી ને કાશીબેન, તમારા જેઠના દીકરાની વહુ ક્યારે રાંડી તે કોઈ જાણે છે? જરી સમય સમય પ્રમાણે વર્તી લેવું જોઈએ બા, આપણે તો એટલું સમજીએ ને. હે, દુઃખ તો સૌ કોઈને છે, કોને નથી? હેવા તનમાં એ ઘણીઓ નરક જેટલી આપદા ભોગવે છે ને કોઈ રાંડી ખડી વળી સુખથી આયખું પૂરી કરતી આપણે ક્યાંય નથી જોઈ. હવે તમે પંચાત મૂકશો, રાંડેલાની ને માંડેલાની આખી દુનિયાની વાતો લઈને આવ્યા છો, તે બિચારીને રડાવી રડાવીને અધમુઈ કરી નાખી છે. બોલનાર કોણ છે તે જરી ઘૂમટો ઊંચો કરીને લક્ષ્મીએ પોતે પણ જોઈ લીધું અને વિચાર્યું, સારું થયું સૌને ચૂપ કર્યા. આમ વિધવા બનેલી લક્ષ્મીને સલાહો આપનારા 1000 જણા હતા, પણ એની સાથે ઊભું રહેનારું કદાચ કોઈ નહીં. આટલી સ્વરૂપવાન યુવતી જ્યારે વિધવા બને ત્યારે શું થાય અને હવે આ વાર્તામાં આગળ શું થશે એ જાણવા માટે સાંભળતા રહો FM 95 Radio 1 મારી એટલે કે પૂજાની સાથે. 100% રેટ્રો સ્ટેશન FM 95 Radio 1 પર તમારી સાથે હું છું પૂજા, અને વાચિકમમાં આપના માટે વાંચી રહી છું શ્રી ઉમાશંકર જોશીની શ્રેષ્ઠ વાર્તાઓમાંની એક, મારી ચંપાનો વર, જ્યાં અત્યાર સુધી આપણે જોયું કે ગામની ખૂબ સ્વરૂપવાન એવી લક્ષ્મી પોતાના 2 વર્ષના ટૂંકા લગ્ન જીવનને અંતે વિધવા બની છે, અને આખું ગામ એના દુઃખમાં સહભાગી થવા કે પછી એને જાત જાતની સલાહો આપવા માટે એને ત્યાં ઉમટ્યું છે. દરેકના મનમાં એક પ્રશ્ન છે કે આટલી સ્વરૂપવાન યુવતી આટલી નાની ઉંમરમાં જો વિધવા બને તો હવે આગળનું જીવન કેવી રીતે વિતાવશે? હવે આગળ વારુ, બાપ આ છોડી પર દયા રાખજે ને, બહુ રોઈશમાં તું. હ, શું કોછું, આખી જિંદગી હોય છે, કઈ કામકાજ હોય તો 2 લાશક કહેજે, મારા કિશોરને મોકલાવીશ. હવે જાઓ છો તમે કામકાજ વાળા, કરીને પેલી બહાદુર બાઈએ વળી સૌને ધમકાવી કાઢ્યા. અને પછી તો એ સૌ તો શું રોયા હતા. રામી લક્ષ્મીને ખભે ડોક નાખી દઈને ધ્રુસકે ને ધ્રુસકે રોઈ. એથી કદાચ એને પોતાને પણ નવાઈ લાગી હશે. થોડી વારે છાની રહીને એણે લક્ષ્મીનો ઘૂમટો પોતાના હાથ વડે આઘો કર્યો અને 2 હથેળીઓ વચ્ચે એના મોઢાને પકડીને એની સામું એકી ટાશે જોઈ રહી. મૂંઝાઈને લક્ષ્મી બોલી, સૌને તમે ધમકાવીને છાના કર્યા ને પોતે જ કેમ આટલું રોતા હશો? એ તું ન જાણે લક્ષ્મી, કહીને રામી કાંપતી પાપણે લક્ષ્મી સામું જોઈ રહી. એ પોતે 30 અંદરની પીઢ વિધવા હતી, એને તો બાળક પણ નહોતું, એનો વર તો બાળદશામાં જ ગુજરી ગયેલો. આમ શું જુઓ છો? અને પછી સહેજ ઉમળકાથી લક્ષ્મીએ ઉમેર્યું, આટલા અચંબાથી તો એમણે પણ મારી સામું નહીં જોયું હોય. અને એટલું બોલતા બોલતા તો રામીની હથેળી નીચે લક્ષ્મીના ચહેરાના સ્નાયુઓ ઓગળતા હોય એમ હલવા લાગ્યા. હાથ લઈ લઈને રામી બોલી, એટલે તો કહું છું, રડમાં લક્ષ્મી, જો પાછી હું પણ રોવા માંડી પડીશ. અને પછી પાલવથી લક્ષ્મીના આંસુ લૂછતા લૂછતા એકદમ પુરુષના જેવો અવાજ કરી દઈને રામી બોલી, વિધવાની ગત વિધવા જાણે, તારે તો હજી હવે એકલા જીવવું છે, અને મેં તો આવું કેટલુંય જીવી નાખ્યું, ગભરાઈશ નહીં જરીકે. અને જરીક પાછા હઠી એની સામું તાકીને કહેવા લાગી, હું તો એ જ જોઈ રહી છું કે તારું રૂપ શું છે, માથેથી વાળ ગયા તોય એને એજ, હાથ ચાટુડા સરખા થઈ ગયા તોય રજ પણ ખામી ન પડે. કાંઈ નહીં લક્ષ્મી, રડીએ શું વળવાનું હતું, લગી રે ગભરાઈશ નહીં, તારો ધણી ફૂટ્યા કપાળનો હશે, તે કાળનો કોળિયો થઈ ગયો, તું તો નથી ને? ત્યાં જ નાની ચંપાએ ઘોડિયામાં જરી અમળાઈને પડખું ફેરવ્યું. એનાથી બંનેનું ધ્યાન જરીક એ તરફ ગયું. લોકનિંદા? લોક વળી કોણ, આપણે ને આપણે જ તે, ઘેર ઘેર માટીના ચૂલા છે. લક્ષ્મી, તને બધું સૌની પેઠે ધીરે ધીરે સમજાઈ જશે, ઘોડિયામાં ચંપાએ જરી હુંકારો કર્યો. લક્ષ્મી રામીની બેધડક વર્તણૂકથી ડઘાઈને સુનમુન બેઠી હતી. એણે ઘોડિયા તરફ આંગળીનો ઈશારો કર્યો ને અંધારા આવતા હોય એમ આંખો મીચી દીધી. એ સાંભળી જશે, કેવી ઘેલી, એ મોટી થશે એટલે ઘણી એ સમજશે કે. ચંપાએ ઘોડિયું હચમચાવી મૂક્યું ને મોટેથી રડી ઉઠી. લક્ષ્મી નક્કર અવાજે બોલી, એનું શું? અને ઉઠીને ચંપાને છાતી સરસી લઈ લાડ લડાવવા લાગી.
બાપ, મેં તો 17-18 કાઢ્યા છે, તારે તો હજી સૌ પછીથી ધીરે ધીરે સમજી જાય છે, કહીને રામી ચાલવા લાગી. ચંપાને લક્ષ્મી એકાંતમાં આંસુથી અને વહાલથી નવડાવી અને એની સાથે અનેક વાતો કરી. આમ હવે વાર્તામાં માં દીકરી એટલે કે લક્ષ્મી અને ચંપા એકલા પડ્યા છે. આખું ગામ લક્ષ્મીને અલગ અલગ પ્રકારની સલાહો આપે છે. કોક લક્ષ્મીના ભવિષ્ય વિશે ચિંતા કરે છે, તો કોક વળી લક્ષ્મીને બીજી વાર પરણી જવાનું સૂચવે છે. પણ આખરે લક્ષ્મીના મનમાં શું છે, એ શું કરશે હવે આગળ, એ જાણવા માટે આવતીકાલે સાંભળવાનું ચૂકતા નહીં બપોરે 3-4 વાચિકમ મારી એટલે કે પૂજાની સાથે, ઓનલી ઓન FM 95 રેડિયો 1 100% રેટ્રો.